ભવાની પરમ પૂજ્ય ચંદુમાના પરચાની વાત કરીએ તો અમને અને અમારા પરિવારમાં મા ચંદુમાના અખૂટ પરચા અમને મળેલા છે. અને પરમ પૂજ્ય ચંદુમાની વાત કરીએ તેમ દરિયાની અંદર પાણીનું કોઈ માપદંડ નથી હોતું સાહેબ, એ જ રીતે પરમ પૂજ્ય ચંદુમાના વાત્સલ્ય કરુણા અને પ્રેમનો ખરેખર કોઈ માપદંડ નથી. એક નાની એવી વાત યાદ આવે છે મને, એક દિવસની વાત છે. મારા ફાધર બિપિનભાઈ સવારના અમારા ઘરે એમના નિત્યક્રમ પ્રમાણે માં અંબે માની મૂર્તિ સામે એમની પૂજા કરતા હતા અને એ દરમિયાન એક એવી ઘડી, એક એવો સમય આવે છે, એમના અંતરમનથી એમને એવો એક આભાસ થાય છે કે મા જગદંબાનો સાક્ષાત્કાર થાય છે. મા જગદંબા એમને દર્શન આપવામાં આપવા આવે છે. પપ્પા ખૂબ જ ભાવ વિભોર થઈ જાય છે અને એમને એવો અનુભવ થાય છે કે ખરેખર મા જગદંબાનો સાક્ષાત્કાર કરવા માટે એ પોતે સક્ષમ નથી. એમનું તેજ, એમના દર્શન કરવા માટે એ પોતે સક્ષમ નથી. એટલે માની આવી અનુભૂતિ થતા પપ્પા માને કોટી કોટી વંદન કરીને પ્રાર્થના કરે છે કે હે માં, હે જગદંબા, હે માં ભવાની, જો ખરેખર જ તું મારા ઉપર રાજી હોય અને જો તું મને દર્શન દેવા માંગતી જ હોય માં, તો મને મારી માં ચંદુમાના સ્વરૂપમાં જો તું દર્શન આપે ને માં, તો માં હું તમારા દર્શન કરી શકું. એ દિવસની જ વાત છે સાહેબ, લગભગ બપોરના 12 વાગ્યા હશે અને મારા પપ્પાના ફોનમાં મા ચંદુમાનો ફોન આવે છે. ફોન ઉપાડતાની સાથે જ બહુ સાંભળવા અને સમજવા જેવું વાક્ય છે જે પરમ પૂજ્ય ચંદુમાના મુખેથી નીકળેલું છે. મા પપ્પાને એમ કહે છે, બિપિનભાઈ હું આરાસુરથી આવું છું, બિપિનભાઈ અને બપોરનો સમય છે અને હું ક્યાંય વિસામો નથી લેતી હો અને સીધી તમારા ઘરે આવું છું. આટલું સાંભળતા પપ્પાના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી અને કરુણાથી ભરાઈ જાય છે એમનું હૃદય અને માને ખાલી ભીના અને ઝીણા અવાજમાં એટલું જ કહી શકે છે કે હે માં પધારો, માં પધારો. આટલું કહેતા પપ્પા ફોન મૂકી દે છે અને લગભગ તે જ દિવસે સાંજના સમય સુધી મા ચંદુમા, મા જગદંબાની પધરામણી અમારા ઘરે થાય છે. એ આખો પ્રસંગ મારા ફાધરે અમને વાત કરેલી છે જે હું તમને આજે કહું છું કે માની પધરામણી થાય છે અને પપ્પા સામે ઊભા ઊભા માને જોવે છે અને મા અને પપ્પા જ્યારે સામે સામે આવે છે, મા અને પપ્પાની જ્યારે એક દ્રષ્ટિ થાય છે ત્યારે પરમ પૂજ્ય ચંદુમાના મુખેથી બીજું વાક્ય એટલું જ નીકળે છે સાહેબ, બિપિનભાઈ મને આવવામાં મોડું તો નથી થઈ ગયું? એટલું કહેતા તો સાહેબ પછી પપ્પા મા ચંદુમાના ચરણોમાં પડીને કોટી કોટી વંદન કરવા લાગે છે. પપ્પાને અને અમને બધાને મા જગદંબા, મા ચંદુમાનો સાક્ષાત દર્શનનો લાભ મળેલો હતો અને અમે અને અમારું પરિવાર તો એવું જ માનીએ છીએ કે ખરેખર ચંદુમા જ અંબે મા છે અને અંબે મા જ ચંદુમા છે સાહેબ. આટલું કહેતાની સાથે હું મારું આજનું વાક્ય પૂરું કરું છું. જય ભવાની, જય અંબે.